વંદે માતરમ વિદ્યાર્થીઓ, આજનો આપણો વિષય છે ગણિત. કયો વિષય છે? ગણિત. તો ગણિતમાં પેજ નંબર 36. કેટલા પેજ નંબર બાળકો? 36. તો જોઈએ, 36માં પેજ નંબર ઉપર સૂચના આપેલી છે ને બાળકો? તો ચલો સૂચના આપણે જોઈએ. શું સૂચના છે? અંક તગડે બગડે 32 બોલો અને લખો. શું સૂચના આપેલી છે બાળકો? અંક તગડે બગડે 32 બોલો અને લખો. ચલો બોક્સમાં જોઈએ કયા અંક આપેલા છે. તો તગડે બગડે 32. કયા અંક આપેલા છે? તગડે બગડે 32. બાજુમાં શું આપેલું છે? તગડે ને મીંડે 30. શું આપેલું છે બાળકો? તગડે ને મીંડે 30 અને બગડે 2. શું આપેલું છે? બગડે 2. તગડે ને મીંડે 30 અને બગડે 2 બરાબર કેટલા થાય? તગડે બગડે 32. કેટલા થાય બાળકો? તગડે બગડે 32. તો ચલો હવે આપણે નીચે જોઈએ. શું આપેલું છે? દંડ આપેલા છે ને, તેને આપણે જોડવાના છે અને બોલવાનું પણ છે. તગડે બગડે 32. 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 શું કહેવાય બાળકો? તગડે બગડે 32. 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 હવે નીચે બોક્સ આપેલા છે ને, આપેલા છે તે આપણે એમાં લખવાનું છે અને બોલવાનું પણ છે. તો ચલો જોઈએ બાળકો શું લખવાનું છે. તગડે બગડે 32. 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 બધા બોલો છો અને લખો છો ને પણ? તગડે બગડે 32. તગડે બગડે 32. તગડે બગડે 32. ચલો હવે બધા જુઓ નીચે. બધાને લખાઈ ગયું એટલે લખાઈ ગયું ને? તો નીચે સૂચના આપેલી છે તે આપણે વાંચીએ. શું સૂચના આપી છે? તારા ગણી અંક લખો. શું સૂચના આપી છે બાળકો? તારા ગણી અંક લખો આપેલી છે ને. તો હવે આપણે ગણવાના છે ને કેટલા સ્ટાર છે અહીંયા. તો ચલો ગણીએ. એકડે 1, બગડે 2, તગડે 3, ચોગડે 4, પાંચડે 5, છગડે 6, સાતડે 7, આઠડે 8, નવડે 9, એકડે મીંડે 10. કેટલા છે બાળકો સ્ટાર? એકડે મીંડે 10.
तो हूँ अँ बॉक्स में शू लखो बाड़को एकड़े मींडे दस हवे एवीज रीतना बाजू में छे। चलो बाजू में गणो तो जई बाड़को केम गणवानुं छे एकड़े एक बगड़े बे तगड़े त्रण चोगड़े चार पांचड़े पांच छगड़े छ सातड़े सात आठड़े आठ। तो अँ शू लखवानुं आवे बाळको आठड़े आठ। तो के आपणे पेज नंबर 37 ऊपर शू शीख्या तो के तगड़े बगड़े 32। શું શીખ્યા તગડે બગડે 32। હવે આપણે કાઢીશું બાળકો પેજ નંબર 38। કેટલા પેજ નંબર કાઢીશું બાળકો 38 કાઢ્યા ને બધાએ કાઢ્યા તો જુઓ બાળકો 38માં પેજ નંબર ઉપર સૂચના આપેલી છે અંક 2 તગડા 33 બોલો અને લખો। શું સૂચના આપેલી છે બાળકો અંક 2 તગડા 33 બોલો અને લખો। તો જોઈએ બોક્સમાં કયા અંક આપેલા છે બાળકો 2 તગડા 33 તો બાજુમાં શું અંક આપેલા છે તગડે ને મીંડે 30। શું કહેવાય બાળકો આને તગડે ને મીંડે 30 અને તગડે 3 શું આપેલું છે અને તગડે 3 તગડે ને મીંડે 30 અને તગડે 3 તો બરાબર કેટલા થાય બાળકો 2 તગડા 33 કેટલા થાય 2 તગડા 33। ચલો હવે બધાય નીચે ડોન્ટ આપેલા છે તે આપણે જોઈન્ટ કરવાના છે બધા મારી સાથે સાથે લખજો અને બોલજો પણ। ચલો બોલો બાળકો 2 તગડા 33 શું કહેવાય અને બાળકો 2 તગડા 33 2 તગડા 33 2 તગડા 33 2 તગડા 33 હવે નીચે બોક્સ આપેલા છે બાળકો આપેલા છે ને તો આપણે એની અંદર લખવાનું છે અને બોલવાનું પણ છે। તો ચલો બધા લખો 2 તગડા 33 શું લખવાનું છે 2 તગડા 33 2 તગડા 33 જો કોઈનું બહાર ના જાય હો બોક્સની બહાર કોઈએ નથી લખવાનું બોક્સની અંદર જ લખવાનું છે 2 તગડા 33 2 તગડા 33
તગડા તે ત્રીસ, બે 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 તગડા તે ત્રીસ. ચલો બધાને લખાઈ ગયું ને? ચલો હવે નીચે સૂચના આપેલી છે તે આપણે જોઈએ. શું સૂચના આપેલી છે તે વાંચીએ. જુદા પડતા અંક પર ખોટું કરો. જુદા પડતા અંક પર ચોકડી કરો. શું આપેલું છે બાળકો? જુદા પડતા અંક ઉપર ચોકડી કરો. હવે અહીંયા શું આપેલું છે? ચલો તો જોઈએ બાળકો. તગડે એકડે એકત્રીસ. શું આપેલી છે પેલી અંક? તગડે એકડે એકત્રીસ. ચલો બાળકો બીજો અંક આપણે જોવાનું છે. તગડે એકડે એકત્રીસ, એ પણ આની જેમ સેમ છે, તો આગળ જોવું પડશે ને. તગડે એકડે એકત્રીસ, તો એ પણ સરખી છે. તો ચલો આ જોઈએ. તગડે એકડે એકત્રીસ. શું કહેવાય બાળકો? તગડે એકડે એકત્રીસ, એ પણ સેમ છે. તો હવે આપણી પાસે લાસ્ટ વધી છે તે આપણે જોઈએ. એકડે તગડે તેર. શું થાય બાળકો? એકડે તગડે તેર, તો એની ઉપર ચોકડી કરવાની આવશે ને બાળકો. તો હવે આપણે એવી જ રીતના નીચે છે, તો નીચે તો પેલા બે તગડા આપેલા છે, તો એને શું કહેવાય? બે તગડા તેત્રીસ. તો ચલો બાજુમાં જોઈએ, બાજુમાં શું છે? તો બે તગડા તેત્રીસ. શું છે બાળકો? બે તગડા તેત્રીસ. તો અહીંયા શું આવ્યું બાળકો? તગડે બગડે બત્રીસ. શું આવ્યું બાળકો? તગડે બગડે બત્રીસ. તો અહીંયા તો બે સેમ છે, તો આ અલગ છે, તો એની ઉપર આપણે ચોકડી કરવાની આવે ને. તો ચલો આગળ જોઈએ બાળકો. બે તગડા તેત્રીસ, બે તગડા તેત્રીસ. તો આપણે પેજ નંબર 38 ઉપર શું શીખ્યા બાળકો? તો કે બે તગડા તેત્રીસ. નંબર 40 કાયઢા બતાવે. પેજ નંબર 40 કાયઢા ને? તો ચલો પેજ નંબર 40 ઉપર સૂચના આપેલી છે ને તે આપણે વાંચીએ. અંક તગડે ચોગડે ચોત્રીસ. શું બોલાય? અંક તગડે ચોગડે ચોત્રીસ. બોલો અને લખો. શું આપેલું છે બાળકો? તગડે ચોગડે ચોત્રીસ. બોલો અને લખો. તો ચલો નીચે આપણે બોક્સમાં જોઈએ કયો અંક આપેલો છે. તગડે ચોગડે ચોત્રીસ. કયો અંક આપેલો છે બાળકો? તગડે ચોગડે ચોત્રીસ. તો બાજુમાં જોઈએ, બાજુમાં કયા અંક આપેલા છે? તો તગડે ને મીંડે ત્રીસ. તગડે ને મીંડે ત્રીસ, અને ચોગડે ચાર, અને ચોગડે ચાર. તો બરાબર કેટલા થાય? તગડે ચોગડે ચોત્રીસ. કેટલા થાય બાળકો? તગડે ચોગડે ચોત્રીસ. ચલો બાળકો નીચે શું આપેલું છે? ડોન્ટ આપેલા છે ને તે આપણે જોડવાના છે. તો ચલો બધા લખો. તગડે ચોગડે ચોત્રીસ. તગડે ચોગડે ચોત્રીસ. તગડે ચોગડે ચોત્રીસ. શું કહેવાય બાળકો આને? તગડે ચોગડે ચોત્રીસ. તગડે ચોગડે ચોત્રીસ. તગડે ચોગડે ચોત્રીસ. શું કહેવાય બાળકો? તગડે ચોગડે ચોત્રીસ. તગડે ચોગડે ચોત્રીસ. તગડે ચોગડે ચોત્રીસ. તગડે ચોગડે
चौत्रीस तगड़े चोगड़े चौत्रीस तगड़े चोगड़े चौत्रीस तगड़े चोगड़े चौत्रीस लखाई गयु बाळको बताने एटलू तगड़े चोगड़े चौत्रीस 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 तगड़े चोगड़े चौत्रीस। हवे नीचे बॉक्स आपेला छे ने बाळको, हवे आपणे एमां लखवानुं छे अने बोलवानुं पण छे, तो चलो बधा मारी साथे साथे लखो अने बोलो पण। तगड़े चोगड़े चौत्रीस 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 तगड़े चोगड़े चौत्रीस। कहेवाय बाळको आने तगड़े चोगड़े चौत्रीस 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 तगड़े चोगड़े चौत्रीस। लखाई गयुं ने बाळको बधाने? तो नीचे सूचना आपेली छे ते आपणे वाचीए। आगळ वच्चे अने पाछळ आवतो અંક લખો। શું લખેલું છે બાળકો? આગળ વચ્ચે અને પાછળ આવતો અંક લખો। તો આપણે જોવું પડે ને પેલા કયો અંક છે, તો ચલો આપણે નીચે જોઈએ। તો અહીંયા કયો અંક આપેલો છે બાળકો? પેલા તો ખાલી છે એટલે આપણે આગળનો અંક લખવાનો છે। તો અહીંયા શું લખવા? અહીંયા શેનો અંક છે? છ ગડે છ, તો આગળ શું લખીશું આપણે? પાછળે પાંચ। શું લખીશું બાળકો? પાછળે પાંચ। ચલો હવે એવી જ રીતના બાજુમાં છે, બાજુમાં શું આપેલું છે? એકડે આઠડે અઢાર, વચ્ચે તો ખાલી છે એટલે અહીંયા કયો અંક લખવાનો થાય? વચ્ચેનો। તો ચાલો પાછળ જોઈએ, પાછળ કયો અંક આપેલો છે? બગડે ને મીંડે વીસ, બગડે ને મીંડે વીસ। તો એકડે આઠડે અઢાર, પછી શું આવે બાળકો? એકડે નવડે ઓગણીસ, વગડે ને મીંડે વીસ। હવે આપણે એવી જ રીતના બાજુમાં જોઈએ, બાજુમાં શું આપેલા છે બાળકો? બે એકડા અગિયાર, શું કહેવાય એને? બે એકડા અગિયાર। તો આપણે અહીંયા પાછળ ખાનું છે, તો આપણે એને પાછળનો અંક લખવાનો છે। તો કેટલા લખો બાળકો અહીંયા? સરસ, એકડે બગડે બાર। તો આપણે પેજ નંબર 40 ઉપર શું શીખ્યા? તો કે તગડે ચોગડે ચોત્રીસ। શું શીખ્યા બાળકો? તગડે ચોગડે। હવે આપણે કાઢીશું પેજ નંબર 42। કેટલા પેજ નંબર કાઢીશું બાળકો? 42। તો 42માં પેજ નંબર ઉપર સૂચના આપેલી છે, તે આપણે વાંચીએ। અંક તગડે પાંચડે પાંત્રીસ, બોલો અને લખો। શું આપેલું છે બાળકો? અંક તગડે પાંચડે પાંત્રીસ, બોલો અને લખો આપેલું છે ને બધાની બુકમાં? તો જોઈએ નીચે કયો અંક આપેલો છે બોક્સમાં? તગડે પાંચડે પાંત્રીસ। તો બાજુમાં શું આપેલું છે? કયા અંક આપેલા છે તે આપણે જોઈશું। ચલો, તગડે ને મીંડે ત્રીસ, શું કહેવાય બાળકો આને? તગડે ને મીંડે ત્રીસ। અને પાંચ, તગડે ને મીંડે ત્રીસ અને પાંચડે પાંચ, તો બરાબર કેટલા થાય? તગડે પાંચડે પાંત્રીસ।
કેટલા થાય બાળકો? તગડે પાંચડે 35. ચલો હવે નીચે ટપકા આપેલા છે ને બાળકો, તે આપણે જોડવાના છે. ચલો બધા મારી સાથે સાથે બોલજો અને લખજો પર. તગડે પાંચડે 35, 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 તગડે પાછડે 35, તગડે પાછડે 35. શું કહેવાય બાળકો આને? તગડે પાછડે 35, 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 તગડે પાછડે 35. શું કહેવાય બાળકો? તગડે પાછડે 35, તગડે પાછડે 35, તગડે પાછડે 35, તગડે પાછડે 35. શું કહેવાય બાળકો? તગડે પાછડે 35, તગડે પાછડે 35. હવે નીચે ખાના આપેલા છે એમાં આપણે લખવાનું છે અને બોલવાનું પણ છે. તગડે પાછડે 35, 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 તગડે પાછડે 35. ચલો હવે નીચે સૂચના આપેલી છે. અંક તગડે એકડે 31 થી તગડે પાછડે 35 સળંગ લખો. શું આપેલું છે બાળકો? તગડે એકડે 31 થી તગડે પાછડે 35 સળંગ લખો. તો જુઓ નીચે ફૂલ આપેલા છે ને, આપણે તેની અંદર લખવાનું છે અને બોલવાનું પણ છે. તો અહીંયા શું લખવું? ક્યાંથી શરૂઆત કરવાની કીધી છે આપણને બાળકો? તો કે તગડે એકડે 31 થી. તો ચલો બધા લખો. તગડે એકડે 31, તગડે બગડે 32, બે તગડા 33, તગડે ચોગડે 34, તગડે પાછડે 35. તો આપણે 42ના પેજ નંબર ઉપર શું શીખ્યા બાળકો? શું શીખ્યા? તો કે તગડે પાછડે 35. ચલો બાળકો હવે આપણે કાઢીશું પેજ નંબર 44. કેટલા પેજ નંબર કાઢીશું બાળકો? પેજ નંબર 44. તો જુઓ 44માં પેજ નંબર ઉપર સૂચના આપેલી છે. અંક 1 થી તગડે પાછડે 35 સળંગ લખો. શું સૂચના આપેલી છે? અંક એકડે 1 થી તગડે પાછડે 35 સળંગ લખો. આપેલી છે બાળકો? આપેલી છે ને બધાની બુકમાં? આપેલી છે ને? તો ચલો નીચે કયો અંક આપેલો છે? એકડે 1. તો આપણે અહીંયા શું લખવાનું બાળકો? બગડે 2, તગડે 3. એમ આવશે ને બાળકો? આવશે. સરસ. ચોગડે 4. શું લખવાનું આવે બાળકો? ચોગડે 4. પાછડે 5. છગડે 6.
પછી શું લખવાનું આવે બાળકો? સાત અડે સાત, આઠ અડે આઠ, નવ અડે નવ, એકડે મીંડે દસ. આપેલું છે ને બધાની બુકમાં, એકડે મીંડે દસ. હવે કઈ લાઈન લખવાની બાળકો આપણે? બે એકડા અગિયાર છે, આપેલા છે. તો અહીંયા શું આવશે? એકડે બગડે બાર, એકડે તગડે તેર, એકડે ચોગડે ચૌદ, એકડે પાંચડે પંદર, એકડે છગડે કેટલા આવે બાળકો? એકડે છગડે સોળ, એકડે સાતડે સત્તર, એકડે આઠડે અઢાર, એકડે નવડે ઓગણીસ, બગડે ને મીંડે વીસ. બગડે એકડે એકવીસ, બે બગડા બાવીસ, બગડે તગડે ત્રેવીસ. આપેલા છે બાળકો? બગડે ચોગડે ચોવીસ, બગડે પાંચડે પચીસ, બગડે છગડે છવ્વીસ, બગડે સાતડે સત્યાવીસ, બગડે આઠડે અઠ્યાવીસ, બગડે નવડે ઓગણત્રીસ, તગડે ને મીંડે ત્રીસ, તગડે એકડે એકત્રીસ. આપેલા છે બધાની બુકમાં બાળકો? તગડે એકડે એકત્રીસ. તો નીચે શું લખવાનું આવે બાળકો? તગડે બગડે બત્રીસ, બે તગડા તેત્રીસ, તગડે ચોગડે ચોત્રીસ, તગડે પાંચડે પાંત્રીસ. ચલો હવે આપણે બાજુમાં જોઈએ, બાજુમાં શું યોજના આપેલી છે? આપેલી છે ને બાળકો, પાછળ આવતો અંક લખો. શું આપેલી છે બાળકો? પાછળ આવતો અંક લખો છે ને. તો ચલો અહીંયા શું આપેલું છે અંક? બે એકડા અગિયાર. તો પછી શું લખો બાળકો? એકડે બગડે બાર. પછી શું આપેલું છે? એકડે તગડે તેર. તો અહીંયા શું આવશે? એકડે ચોગડે ચૌદ. આવે ને બાળકો? પછી શું આપેલું છે? આઠડે આઠ. તો શું લખવાનું આવે બાળકો? નવડે નવ. એકડે સાતડે સત્તર. તો શું લખવાનું આવે? એકડે આઠડે અઢાર. પછી શું સૂચના આપેલી છે બાળકો? પાંચડે પાંચ. તો એની પછી શું આવે? છગડે છ. એકડે ચોગડે ચૌદ. તો અહીંયા શું આવશે બાળકો? એકડે પાંચડે પંદર. કેટલા આવે બાળકો? એકડે પાંચડે પંદર. પછી શું આવે બાળકો? તગડે ત્રણ. તો અહીંયા શું આવશે? ચોગડે ચાર. હવે આને શું કહેવાય? એકડે નવડે ઓગણીસ. શું કહેવાય બાળકો? એકડે નવડે ઓગણીસ. તો શું આવે પાછળ? બગડે ને મીંડે વીસ. પછી શું છે બાળકો? પછી શું આપેલું છે? એકડે બગડે બાર. તો શું આવે બાર પછી? એકડે તગડે તેર. પછી શું છે? તગડે ત્રણ. એ તો બધાને આવડે જ છે ને. ચોગડે ચાર. તગડે ત્રણ પછી શું આવે? તો કે ચોગડે ચાર. તો આપણે પેજ નંબર 44 ઉપર શું શીખ્યા? તો કે એકડે એક થી તગડે પાંચડે પાંત્રીસ સળંગ. શું શીખ્યા? તગડે પાંચડે પાંત્રીસ સળંગ લખતા અને બોલતા. ચલો બાળકો હવે આપણે બધા નોટબુક કાઢીશું. જુઓ બધાની નોટબુકમાં આપેલું છે ને અંક બગડે છગડે છવ્વીસ થી બગડે ને મીંડે
ત્રીસ, શું કહેવાય, બગડે ને મીંડે ત્રીસ. લખો અને બોલો શું સૂચના આપેલી છે બાળકો. અંક બગડે છગડે છવ્વીસ થી તગડે ને મીંડે ત્રીસ. લખો અને બોલો આપેલી છે ને, તો બધાને બુકમાં નીચે અંક આ રીતના આપેલા છે ને, તો આપણે એમાં શું લખવાનું છે બાળકો, શું લખીશું? બગડે છગડે છવ્વીસ. પેલો કયો અંક આપેલો છે? બગડે છગડે છવ્વીસ. તો અહીંયા નીચે મેં લખ્યું ને બગડે છગડે છવ્વીસ, તો તમે પણ લખજો અને બોલજો પણ. તો ચલો લખો અહીંયા, બગડે છગડે છવ્વીસ, બગડે છગડે છવ્વીસ. લખો છો ને બધા બાળકો? બગડે છગડે છવ્વીસ. શું કહેવાય બાળકો આને? બગડે છગડે છવ્વીસ, બગડે છગડે છવ્વીસ. શું કહેવાય બાળકો? બગડે છગડે છવ્વીસ. હવે એવી જ રીતના ઉપર છે, જોવો બાળકો છે ને. હવે જોવો બાળકો, ઉપર શું આપેલું છે? બગડે સાતડે સત્યાવીસ. શું આપેલું છે? બગડે છાતડે સત્યાવીસ. તો અહીંયા હું લખું ને, બગડે સાતડે સત્યાવીસ. લખું ને બાળકો, તમે પણ લખજો, બગડે સાતડે સત્યાવીસ, બગડે સાતડે સત્યાવીસ, બગડે સાતડે સત્યાવીસ. લખો છો બધા? લખવાનું છે અને બોલવાનું પણ છે. બગડે સાતડે સત્યાવીસ, બગડે સાતડે સત્યાવીસ, બગડે સાતડે સત્યાવીસ છે ને બાળકો. હવે એવી જ રીતના બાજુમાં શું આપેલું છે? બગડે આઠડે અઠ્યાવીસ. તો અહીંયા લખવાનું છે, બગડે આઠડે અઠ્યાવીસ, 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 બગડે આઠડે અઠ્યાવીસ. હવે બાજુમાં શું છે બાળકો? બગડે નવડે ઓગણત્રીસ છે બાળકો. બગડે નવડે ઓગણત્રીસ છે ને બધાની બુકમાં હે બાળકો. તો ચલો અહીંયા લખો બધા, બગડે નવડે ઓગણત્રીસ, બગડે નવડે ઓગણત્રીસ, બગડે નવડે ઓગણત્રીસ, બગડે નવડે ઓગણત્રીસ, બગડે નવડે ઓગણત્રીસ. શું કહેવાય બાળકો? બગડે નવડે ઓગણત્રીસ, બગડે નવડે ઓગણત્રીસ. હવે પાછું ઉપર જોવો બાળકો, હવે શું આપેલું છે? બધાને ખબર છે ને આ તો, તગડે ને મીંડે ત્રીસ. શું આપેલું છે બાળકો? તગડે ને મીંડે ત્રીસ. તો નીચે શું લખવાનું બાળકો? તગડે ને મીંડે ત્રીસ. શું લખવાનું બાળકો? તગડે ને મીંડે ત્રીસ, 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 તગડે ને મીંડે ત્રીસ. લખાઈ ગયું ને બાળકો બધાને? તો આપણે નોટબુકમાં શું શીખ્યા? તો કે બગડે છગડે છવ્વીસ થી તગડે ને મીંડે ત્રીસ, બોલતા અને લખતા. વંદે માતરમ.